नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित यूट्यूब चैनल में हूँ धारा जोशी आप सबनु फरी स्वागत करूँ छू। धोरण 5 विषय गणित चैप्टर 12 स्मार्ट चार्ट। आज आप लंबा लेख विषे समझ मेळवानी छे अने परिवार वृक्ष छे एना विषे पण समझ मेळवानी छे। तो चलो आज नो अभ्यास शुरू करिए। हवे अही स्क्रीन पर तमने बे लंब आलेख दोरीने दर्शावेला छे। चलो पहला वाचीने समझिए कि अही शू कहेवा मांगे छे। शू तमे टीवी पर के समाचार पत्र में हवामान अंगेनो अहेवाल जोयो छे? अही बे लंब आलेख आपेला छे अने तेओ चार शहेरोना महत्तम तापमान, महत्तम एटले के सौथी वधारे तापमान डिग्री सेल्सियस में बतावे छे, जे बे भिन्न दिवसे एटले के अलग अलग दिवसे लीधेला तापमान छे। आ चार शहेरोना नाम दिल्ली, शिमला, बेंगलुरु अने जैसलमेर छे। हवे जुओ अही जे बे लंब आलेख आप्या छे एमांथी ए बन्ने लंब आलेख चार शहेरोना तापमान दर्शावे छे, महत्तम तापमान एटले के वधारे तापमान, अने आ बन्ने अलग अलग दिवसोनुं तापमान छे। एक पहेलो जे लंब आलेख छे एक जूनना दिवसे केटलुं तापमान हतुं ए दर्शावे छे चार शहेरोनुं, ज्यारे एक डिसेम्बरना दिवसे आ चार शहेरोमां केटलुं तापमान हतुं ए बीजो लंब आलेख दर्शावे छे। હવે જુઓ અહીં જે પહેલો લંબ આલેખ છે એમાં તમે જોઈ શકો છો કે એક જૂનનું તાપમાન છે, એટલે તાપમાન તમને વધારે જોવા મળે છે। જો દિલ્હી છે તો એમાં 33°C છે, શિમલા છે તો એમાં 22°C છે, બેંગાલુરુ છે તો એમાં 28°C છે, અને જેસલમેર છે તો એમાં 38°C છે। જ્યારે ડિસેમ્બરમાં ઠંડી હોય છે એટલે તાપમાન જે છે એ નીચું હોય છે। જો જ્યારે જૂન મહિનામાં દિલ્હીમાં 33°C તાપમાન હતું 1 જૂને, ત્યારે 1 ડિસેમ્બરે દિલ્હીમાં 23°C હતું। હવે 33 એટલે તાપમાન છે વધારે છે એમ થયો એનો મતલબ, અને 23 એટલે તાપમાન ઓછું છે એમ થયો એનો મતલબ। ત્યારબાદ શિમલા છે ઠંડો પ્રદેશ છે, તેમ છતાં જ્યારે ઉનાળો હોય એટલે કે 1 જૂન છે ત્યારે તેનું તાપમાન 22°C છે, જ્યારે ડિસેમ્બરમાં ઠંડી હોય ત્યારે એનું તાપમાન 10°C છે। ત્યારબાદ તમે બેંગાલુરુનું તાપમાન જોઈ શકો છો, 1 જૂને બેંગાલુરુમાં તાપમાન 28°C હતું, જ્યારે 1 ડિસેમ્બરે એનું તાપમાન ઓછું હતું 24°C હતું। જ્યારે જેસલમેર રાજસ્થાનનો પ્રદેશ છે અને ખૂબ ગરમ હોય છે તો 1 જૂને ત્યાંનું તાપમાન હતું 38°C, જ્યારે જેસલમેરમાં 1 ડિસેમ્બરે તાપમાન હતું 25°C। તમે અહીં આ લેખમાં જોઈ શકો છો કે એક અક્ષ ઉપર તમને તાપમાન લખીને આપ્યું છે 10°C, 20°C, 30°C ને 40°C, અને ત્યારબાદ તમે એક સરખા સ્તંભ જોઈ શકો છો દિલ્હી, શિમલા, બેંગાલુરુ અને જેસલમેર જેમાં લખેલું છે એને આપણે સ્તંભ કહીશું, અને તમે જોઈ શકો છો કે એની પહોળાઈ એક સરખી છે, જ્યારે એની ઊંચાઈ જે એનું તાપમાન છે એટલું છે। માનો કે દિલ્હીનું 33 છે તો આપણે 30થી ઉપર થોડું દર્શાવ્યું છે, એટલે કે 33°C જેટલી ઊંચાઈ એની રાખી છે એ સ્તંભની। જ્યારે શિમલાનું તાપમાન 22°C છે તો 20 અને પછી 2 પોઈન્ટ એટલે કે 22°C જેટલી ઊંચાઈ, જ્યાં 22°C દર્શાવે છે એટલી ઊંચાઈ આપણે શિમલાના સ્તંભનું જે સ્તંભ દોર્યો છે એની રાખી છે, પણ અહીં બધા જ સ્તંભની પહોળાઈ છે એક સરખી છે। તો આ આલેખને આપણે લંબ આલેખ કહી શકીએ છીએ, અને આ રીતે બે અલગ અલગ દિવસના લંબ આલેખ આપણે તાપમાન કેટલું છે એ જાણવા ચાર શહેરોના દોર્યા, અને એની પરથી આપણે તાપમાનનો આસાનીથી જાણી શક્યા કે ચાર શહેરોના બે અલગ અલગ દિવસના તાપમાનમાં કેટલો તફાવત છે એ આપણે આ આલેખ ઉપરથી જાણી શક્યા। હવે અહીં લંબ આલેખ પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, ચાલો આપણે જોઈએ। પહેલો સવાલ છે કે 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? હવે જેનું તાપમાન વધારે એ શહેર સૌથી ગરમ હોય, તો સૌપ્રથમ અહીં તમારે લંબ આલેખમાં 1 જૂનનો જે લંબ આલેખ દોરેલો છે એને જોવાનો છે। એમાં તમે જુઓ તો કયો સ્તંભ સૌથી ઊંચો જાય છે, તો અહીં કેસરી કલરનો આપણને જે સ્તંભ છે જેમાં જેસલમેર લખ્યું છે એ સ્તંભ સૌથી ઊંચો જાય છે। જુઓ પહેલો સ્તંભ 33 છે, બીજો 22 છે, ત્રીજો 28°C છે, અને છેલ્લો 38°C પહોંચે છે એ જેસલમેરનો સ્તંભ છે, અને એ સૌથી ઊંચો છે એટલે કે સૌથી વધારે તાપમાન દર્શાવે છે। તો આપણે એમ કહી શકીએ કે 1 જૂનના રોજ જેસલમેર છે એ શહેર સૌથી વધુ ગરમ છે। ત્યારબાદ બીજો સવાલ, 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? તો હવે 1 ડિસેમ્બરનો લંબ આલેખ જુઓ તો એમાં કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે? તો જુઓ 10°C શિમલાનું તાપમાન છે એ સૌથી ઓછું છે, તો આપણે એમ કહી શકીએ કે 1 ડિસેમ્બરના રોજ શિમલા શહેર છે એનું તાપમાન સૌથી ઓછું છે, અથવા તો 1 ડિસેમ્બરના રોજ સૌથી ઠંડુ શહેર શિમલા છે। અહીં શિમલાનું તાપમાન સૌથી ઓછું છે 10°C એટલે ઠંડુ છે, જ્યારે 1 ડિસેમ્બરના રોજ સૌથી વધારે ગરમ શહેર કયું છે? તો એમાં પણ જેસલમેર આવશે, જો અહીં 25°C એનું સૌથી વધારે તાપમાન છે। હવે ત્યારબાદ ત્રીજો સવાલ,
एक जून અને એક ડિસેમ્બર આ બે દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? તો આ સવાલના જવાબ માટે આપણે બંને આલેખને જોવા પડશે. એક જૂન અને એક ડિસેમ્બર આ બંનેના જે લંબા લેખ છે એ બંનેમાં કયા દિવસોએ શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? તો જો પહેલું દિલ્હી જોઈએ તો દિલ્હીમાં તો પહેલી જૂને 33°C છે, જ્યારે પહેલી ડિસેમ્બરે 23°C છે, એટલે ઘણો બધો તફાવત છે. જ્યારે શિમલામાં પણ ઘણો તફાવત છે, પહેલી જૂને 22°C અને પહેલી ડિસેમ્બરે 10°C. જ્યારે બેંગાલુરુ છે એમાં પહેલી જૂને 28°C અને પહેલી ડિસેમ્બરે 24°C. એટલે અહીં આપણને બેંગાલુરુ છે એમાં બંને વચ્ચેનો તાપમાનમાં ઓછો ફેરફાર જોવા મળે છે, માત્ર 4°Cનો જ ફેર છે. પહેલી જૂને 28°C અને પહેલી ડિસેમ્બરે 24°C, એટલે 28માંથી 24 બાદ કરો એટલે જવાબ આવે 4°C. એટલે કે બેંગાલુરુમાં છે આ બે દિવસોના શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર જોવા મળે છે. જ્યારે જેસલમેર છે તો એમાં પણ ઘણો મોટો તફાવત છે, પહેલી જૂને 38°C અને પહેલી ડિસેમ્બરે 25°C જેટલું તાપમાન જોવા મળે છે. હવે અહીં તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે. કોઈપણ એક દિવસના 3 શહેરો પસંદ કરી અને ટીવી અને સમાચારપત્ર પરથી તમારે શહેરોના તાપમાન લખવાના છે અને લંબા લેખ તમારી નોટબુકમાં બનાવવાનો છે. ત્યારબાદ એના પરથી તમારા મિત્રોને કેટલાક પ્રશ્નો પૂછવાના છે અને તમારે જોવાનું છે કે તમારા મિત્રને લંબા લેખ સમજાય છે કે નહીં. તો જો અહીં ઉદાહરણ તરીકે હું તમને એક જે લંબા લેખ છે દર્શાવું છું. તમારે આવો જ લંબા લેખ બીજો તમારી નોટબુકમાં જાતે તૈયાર કરવાનો છે. હવે અહીં દર્શાવેલા આલેખમાં તમે જોઈ શકો છો કે એક અક્ષ પર એટલે કે વાય અક્ષ પર મેં 10°C, 20°C, 30°C, 40°C ને 50°C દર્શાવેલું છે. જો 10-10નું મેં અંતર રાખેલું છે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે અહીં સ્તંભ દોરેલા છે અને આ જે દરેક સ્તંભ છે એની પહોળાઈ એકસરખી છે. 3 કલરના મેં અલગ અલગ સ્તંભ દર્શાવ્યા છે. હવે અહીં અમદાવાદ, અમરાવતી અને જેસલમેર એમ આપણે 3 શહેરો લઈએ અને આ 3 શહેરોના તાપમાન ચેક કરીએ. તો અહીં તમે આલેખમાં જોઈ શકો છો અમદાવાદ છે તો અમદાવાદનું તાપમાન મેં દર્શાવ્યું છે. કોઈ એક દિવસનું તાપમાન અમદાવાદમાં છે 35°C. એ જ દિવસે અમરાવતીમાં 40°C અને જેસલમેરમાં છે 50°C. તો આ રીતે મેં અહીં તાપમાન દર્શાવ્યા છે. તો જો જ્યારે મેં અમદાવાદનું તાપમાન દર્શાવ્યું તો એ સ્તંભ કેટલો ઊંચો છે? તો કે 30 અને 40ની બરાબર વચ્ચે છે, એટલે કે એને 35°C સુધી દર્શાવ્યો છે. જ્યારે અમરાવતીવાળો સ્તંભ છે એ છેક 40 સુધી મેં દર્શાવ્યો છે. જ્યારે છેલ્લો જેસલમેરવાળો સ્તંભ છે એ તે દિવસનું તાપમાન છે 50°C, એટલે એ સ્તંભની ઊંચાઈ મેં 50°C સુધી રાખેલી છે, જો તમે ચિત્રમાં જોઈ શકો છો. તો અહીં લંબા લેખમાં તમારે ધ્યાન રાખવાનું છે કે સ્તંભની પહોળાઈ છે એકસરખી હોવી જોઈએ. જ્યારે એની વચ્ચેની જગ્યા જે તમે રાખો છો એ પણ એકસરખી છોડવાની છે. જ્યારે એની ઊંચાઈ છે એ તમને જે માહિતી આપી છે એ પરથી તમારે એની ઊંચાઈ એટલી દોરવાની છે. માનો કે અહીં આપણને એક દિવસનું તાપમાન આપ્યું છે, તો એક દિવસે આ 3 શહેરોનું તાપમાન કેટલું છે, જે તાપમાન હોય એટલી ઊંચાઈ આપણે એ સ્તંભની રાખવાની છે. અહીં આપણે વાય અક્ષ પર અંકો લખવાના છે, એટલે કે સંખ્યાત્મક માહિતી દર્શાવવાની. હવે લંબા લેખની વ્યાખ્યા શું થાય? તો લંબા લેખની વ્યાખ્યા આવશે કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવતી માહિતીની રજૂઆતને લંબા લેખ કહેવાય છે. જો અહીં જે પહોળાઈ છે સ્તંભની એ એક સમાન છે અને એની મદદથી આપણે અહીં તાપમાનની જે માહિતી છે એને રજૂ કરી છે, તો આ જે આલેખ બનાવ્યો એને આપણે લંબા લેખ કહેશું. એટલે કે લંબા લેખની વ્યાખ્યા થશે કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવતી માહિતીની રજૂઆત, એને આપણે લંબા લેખ કહીશું. હવે આ રીતે તમે પહેલાં આલેખ તૈયાર કરજો અને ત્યારબાદ એની પરથી તમારે જાતે પ્રશ્ન બનાવવાના છે કે કયા શહેરનું તાપમાન સૌથી વધારે છે, કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે. આવા બધા પ્રશ્નો બનાવી અને તમારા મિત્રને પૂછજો. હવે આગળ જોઈએ. હવે અહીં આપણને કંઈક માહિતી આપી છે, એ વાંચીએ અને આપણે સમજીએ કે અહીં શું કહેવા માગે છે. અગાઉના સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા અને વર્ષ 1780ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવવામાં આવ્યા, એટલે કે 12થી સસલાને લાવવામાં આવ્યા, કારણ કે ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા 1780ના વર્ષમાં. તે સમયે આ સસલાઓનું ભક્ષણ કરે તેવા કોઈ પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં ન હતા. ભક્ષણ એટલે કે સસલા છે એને મારીને શિકાર કરીને ખાઈ જાય એવા કોઈ પ્રાણીઓ ત્યારે ન હતા. આથી સસલાઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગી. કોઈ પણ પ્રાણી છે એ બીજા પ્રાણીને ખાય છે, એટલે જ દરેક પ્રાણી છે એની જે સંખ્યા છે એ સમતોલન જળવાય છે. જ્યારે અહીં ઓસ્ટ્રેલિયામાં સસલાને ખાઈ શકે એવા કોઈ પ્રાણી જ નહોતા, એટલે કે સસલાની સંખ્યા વધવા માંડી.
कल्पना करो कि तेओए पाकनी शी हालत करी हशे। हवे ससलानी संख्या वधी अने ससला छे घास खाता होय छे। हवे ए पाक तो खावाना ज, जेम एनी संख्या वधे एम जे ए पाक छे एनी पण जरूरियात वधे, एटले के ए केटलो बधो पाक छे एक साथे खाई जता हशे। हवे नीचेनो कोष्टक प्रति वर्ष एटले के दर वर्षे ससलाओनी संख्यामां केटली झड़पथी वधी छे ते बतावे छे। जो अहीं जे कोष्टक आप्युं छे ध्यानथी आपणे अभ्यास करवानो छे। એટલે અહીં આપણને જે કોષ્ટક આપ્યું છે એમાં દર વર્ષે સસલાઓની સંખ્યા જે વધે છે એનું કોષ્ટક આપણે દર્શાવ્યું છે। તો સૌ પ્રથમ અહીં સમય આપ્યો છે કોષ્ટકમાં અને એની બાજુમાં સસલાની સંખ્યા એ વર્ષે કેટલી વધી એ દર્શાવ્યું છે। શરૂઆતમાં જ્યારે 12થી સસલાઓને લાવવામાં આવ્યા હતા ઓસ્ટ્રેલિયામાં ત્યારે એની સંખ્યા હતી 10। ત્યારબાદ એક વર્ષ ગયું એટલે સંખ્યા થઈ 18, એટલે કે 10માંથી સીધા 18 થયા સસલા। ત્યારબાદ બીજા વર્ષે 32 થયા, ત્યારબાદ ત્રીજા વર્ષે 58 થયા અને ચોથા વર્ષે થયા 108 સસલા, એટલે કે સંખ્યા વધતી ગઈ। હવે અહીં આપણે પાંચમા વર્ષે અને છઠ્ઠા વર્ષે સસલાની સંખ્યા કેટલી છે એ લખવાનું છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે સસલાની સંખ્યા કેવી રીતે વધે છે। તો અહીં સૌપ્રથમ શરૂઆતમાં 10 હતા, હવે 10 × 2 કરીએ એટલે કે ડબલ કરીએ આપણે, 10 × 2 = 20। હવે 20માંથી 2 બાદ કરીએ એટલે વધે 18, એટલે અહીં આપણે એમ કહી શકીએ કે દર વર્ષે સસલાની સંખ્યા છે એ બમણી કરતાં થોડી ઓછી એટલી વધે છે। હવે જો 18 × 2 = 36 કરો, એટલે કે પહેલાં વર્ષે 18 છે એના બમણા કરો, એટલે કે 18 × 2 કરો, 18 × 2 = 36, અને એમાંથી 4 બાદ કરો એટલે જવાબ આવશે 32। ત્યારબાદ 32 × 2 કરો, એટલે કે 32 × 2 = 64, અને એમાંથી 6 બાદ કરો એટલે જવાબ આવશે 58। ત્યારબાદ 58 × 2 કરો, 58 × 2 કરતાં જવાબ મળશે 116, 116માંથી હવે 8 બાદ કરો એટલે જવાબ આવશે 108। ત્યારબાદ 108 × 2, 108 × 2 કરતાં જવાબ આવશે 216, અને એમાંથી ફરી 10 ઓછા કરવાના એટલે પાંચમા વર્ષે જે સંખ્યા આવશે એ આવશે 206, એટલે અહીં પાંચમા વર્ષે 206 સસલાની સંખ્યા છે। ત્યારબાદ છેલ્લે 206 × 2 કરીએ એટલે આવે 412, અને એમાંથી 12 બાદ કરીએ, 412માંથી 12 બાદ થાય એટલે 400 વધે, એટલે કે છઠ્ઠા વર્ષે 400 સસલાની સંખ્યા થઈ જશે। તો અહીં તમે જોઈ શકો છો દર વર્ષે સસલાની સંખ્યા બમણી અને બમણી કરતાં થોડી ઓછી થાય છે। જેમ કે શરૂઆતમાં 10 હતા તો આપણે 10 × 2 કર્યા એટલે કે બમણા થયા 20, અને એમાંથી 2 ઓછા કર્યા। ત્યારબાદ 18 હતા તો 18 × 2 કર્યા અને એમાંથી 4 ઓછા કર્યા, એમ 2 આપણે ઓછા કરવામાં પણ વધારતા ગયા, 2, 4, 6, 8 એવી રીતે આપણે બમણા જે કર્યા એમાંથી એ રીતે 2, 4, 6, 8 એ રીતે ઘટાડો કર્યો, અને પછી જે આપણને આંકડો મળ્યો એ આપણે એની પછીના વર્ષે સસલાની સંખ્યા કેટલી છે એનો આપણને સંખ્યા મળી। હવે ત્યારબાદ આપણે આ કોષ્ટક પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, ચાલો આપણે જોઈએ। પહેલો સવાલ છે કે દરેક વર્ષ પછી સસલાની સંખ્યા ખાલી જગ્યા હતી। એ ઓપ્શન છે પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડીક ઓછી, બી ઓપ્શન છે પાછળના વર્ષની સંખ્યાની બમણી, સી ઓપ્શન છે પાછળના વર્ષની સંખ્યા કરતાં 8 વધુ, અને ડી ઓપ્શન છે પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં વધુ। તો અહીં ઓપ્શન આવશે એ, પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડીક ઓછી, કારણ કે આપણે શું કર્યું, સંખ્યા જે હતી એને બમણી કરી 2 વડે ગુણ્યા અને એમાંથી આપણે થોડા ઓછા કર્યા। તો અહીં ઓપ્શન એ છે જવાબ આવશે, પાછળના વર્ષની સંખ્યાના બમણા કરી અને એમાં થોડીક ઓછી, એટલે કે બમણા કરતાં થોડીક ઓછી। ત્યારબાદ બીજો સવાલ, 6 વર્ષના અંતે સસલાની સંખ્યા ખાલી જગ્યાને નજીક હતી, તો 6 વર્ષના અંતે સસલાની સંખ્યા 400ને નજીક હતી। ત્યારબાદ ત્રીજો સવાલ, કેટલા વર્ષ પછી સસલાની સંખ્યા 1000ને પાર કરી જશે, તો તમારે આ રીતે ગણતરી આગળ કરતું જવાનું એટલે તમને જવાબ મળશે, તો 8 વર્ષ પછી સસલાની સંખ્યા 1000ને પાર કરી જશે। હવે અહીં આપણે પરિવાર વૃક્ષની સમજ મેળવવાની છે, ચાલો આપણે સમજીએ। માધવ તેના માતા પિતા સાથે લગ્નમાં ગયો, તે ત્યાં ઘણા બધા સંબંધીઓને મળ્યો, પરંતુ તે દરેક સંબંધીને ઓળખતો નથી। તે તેની મમ્મીના દાદાજીને મળ્યો, પરંતુ તેણે જાણ્યું કે તેની મમ્મીના દાદીમાં જીવિત નથી। તેણે જાણ્યું કે તેની દાદીના માતા હજુ જીવિત છે અને તેની ઉંમર 100 વર્ષ કરતાં પણ વધુ છે। માધવ વ્યાકુળ થઈ ગયો, તે તેની મમ્મીની દાદીમાના માતાજી વિશે તો કલ્પના પણ કરી શકતો ન હતો। આથી માધવની મમ્મીએ માધવ માટે એક પરિવાર વૃક્ષ બનાવ્યું, એટલે કે અહીં માધવને સમજાવવા માટે એની મમ્મીએ એક પરિવાર વૃક્ષ બનાવ્યું અને એને સમજાવે છે, ચાલો આપણે જોઈએ। હવે અહીં તમે પરિવાર વૃક્ષ છે જોઈ શકો છો, સૌપ્રથમ માધવ છે, તો માધવ છે એને આપણે પ્રથમ પેઢી કહેશું। ત્યારબાદ માધવના માતા પિતા,
માધવના પિતા અને માધવની માતાનું નામ છે શોભના, તો એ થશે બીજી પેઢી. હવે ત્યારબાદ માધવની જે માતા છે એના માતા પિતા એટલે કે માધવના થશે નાના નાની, અને એ આવશે ત્રીજી પેઢીએ. જો અહીં લખ્યું છે કે શોભનાના પિતા અને શોભનાની માતા, એ માધવના નાના નાની અને માધવની માતા છે એના માતા પિતા છે, એ ત્રીજી પેઢી થશે માધવ માટે. ત્યારબાદ એ શોભનાના જે માતા છે એના પણ મમ્મી પપ્પા, અને શોભનાના પિતા છે એના પણ મમ્મી પપ્પા, એટલે કે શોભનાના દાદા દાદી અને શોભનાના નાના નાની, અને માધવના થશે વડ નાના નાની, એ ચોથી પેઢી થશે. ત્યારબાદ અહીં આપણને આપ્યું છે શોભનાની જે નાની છે એના માતા પિતા અને શોભનાના જે નાના છે એના માતા પિતા, આ ઉપરાંત શોભનાના જે દાદી છે એના માતા પિતા અને શોભનાના દાદા છે એના માતા પિતા, એટલે એ માધવના થશે વડ વડ નાના, અને એ માધવ માટે પાંચમી પેઢી થશે. તો આ રીતે માધવની માતાએ માધવને છે એ પાંચ પેઢી સુધીની સમજ આપી અને પરિવાર વૃક્ષ છે એ અહીં દર્શાવ્યું છે. તમારે પણ તમારા પરિવારનું આ રીતનું વૃક્ષ છે તમારે તમારી બુકમાં દોરવાનું છે, તમારા માતા પિતાની મદદ લઈ અને તમારે આ રીતે તૈયાર કરવાનું છે. હવે અહીં પરિવાર વૃક્ષ પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, ચાલો આપણે જોઈએ. તો પહેલો સવાલ છે કે શોભનાને કુલ કેટલા નાના નાની છે, તો જો અહીં તમે આ જે પરિવાર વૃક્ષ છે એમાં જોતા તમને દેખાશે કે પાંચમી પેઢીએ આપણે જોઈએ તો શોભનાના નાના નાની કેટલા છે, તો કે શોભનાને ચાર નાના નાની છે, કુલ ચાર નાના નાની છે, એટલે કે બે નાના અને બે નાની એમ કુલ ચાર છે. ત્યારબાદ બીજો સવાલ છે કે માધવને કુલ કેટલા વડ વડ નાના નાની છે, તો જો વડ વડ નાના નાની પાંચમી પેઢીએ લખેલું છે તો માધવને કેટલા છે, તો ઉપર તમને કેટલા વર્તુળમાં દેખાય છે લખેલા, તો કે આઠ, તો કે માધવને આઠ વડ વડ નાના નાની છે. ત્યારબાદનો સવાલ છે કે આ પરિવારની સાતમી પેઢીમાં કેટલા વડીલો હશે, તો આપણે ગણવું પડે. ચોથી પેઢીમાં વડીલો કેટલા છે, તો અહીં ચોથી પેઢીમાં જોતા તમને ખ્યાલ આવશે બે ગુણ્યા બે એટલે કે ચાર વડીલો છે. ત્યારબાદ પાંચમી પેઢીમાં, તો કે પાંચમી પેઢીમાં વડીલો છે ચાર ગુણ્યા બે એટલે કે આઠ. ત્યારબાદ હવે આપણે છઠ્ઠી પેઢીની ગણતરી કરીએ, તો છઠ્ઠી પેઢીમાં કેટલા વડીલો હોય, તો કે અહીં ટોટલ આઠ અને એને ગુણીએ આપણે બે કરીએ, તો કે આઠ દુને સોળ વડીલો. ત્યારબાદ સાતમી પેઢીમાં, તો કે સોળ ગુણ્યા બે કરીએ એટલે કે બત્રીસ વડીલો, એટલે આપણે એમ કહી શકીએ કે સાતમી પેઢીએ બત્રીસ વડીલો હશે. ત્યારબાદનો સવાલ છે કે જો માધવ આ પરિવાર વૃક્ષને આગળ વધારે તો કેટલામી પેઢીમાં 128 વડીલો હશે, તો જો અહીં આપણે સાતમી પેઢીમાં કેટલા વડીલો જોયા, તો કે 16 દુને 32. ત્યારબાદ આપણે આઠમી પેઢીમાં ગણીએ, તો કે 16ના ડબલ કરીએ એટલે કે 32, 32 દુને 64. ત્યારબાદ આપણે નવમી પેઢીમાં, તો કે 64 ગુણ્યા 2 કરીએ, ફરી આપણે 2 ગણા કરીએ એટલે કે ડબલ કરીએ, તો કે 128. એટલે આપણે એમ કહી શકીએ કે નવમી પેઢીમાં વડીલોની સંખ્યા 128 હશે. તો અહીં મેં જે રીતે તમને રીત દર્શાવી છે આ રીતે તમારે જે પેઢી છે, સાતમી પેઢી છે, આઠમી પેઢી છે, નવમી પેઢી છે, એમાં વડીલોની સંખ્યા કેટલી છે એની ગણતરી કરવાની રહેશે. હવે ત્યારબાદ આપણે આગળનો સવાલ જોઈએ. અહીં આપણને છોડની વૃદ્ધિનું કોષ્ટક દર્શાવ્યું છે, એટલે કે છોડ જે વધે છે એની કેટલા દિવસે કેટલી ઊંચાઈ વધે છે એ અહીં આપણને દર્શાવ્યું છે. ચાલો આપણે પહેલાં વાંચીને સમજીએ. અમિતે મગના કેટલાક દાણા જમીનમાં નાખ્યા, પ્રથમ ચાર દિવસમાં છોડની ઊંચાઈ આવી 1.4 સેન્ટીમીટર, એટલે કે એટલો છોડ વધ્યો. પહેલા દિવસે જ્યારે નાખ્યો તો ત્યારે એની ઊંચાઈ 0 હતી, અને ત્યારબાદ ચાર દિવસ પછી એ 1.4 સેન્ટીમીટર જેટલો વધ્યો છે. ત્યાર પછી તે ખૂબ ઝડપથી વધવા લાગ્યો, એટલે અહીં જે મગનો છોડ છે એ ચાર દિવસ પછી ખૂબ ઝડપથી વધે છે. અમિત દર ચાર દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં એક ટપકો મૂકે છે, એ એનો ચાર્ટ બનાવે છે. ઉદાહરણ તરીકે જો આપણે ચોથા દિવસે કરેલ ટપકાની નિશાની જોઈએ તો માલુમ પડશે કે છોડની ઊંચાઈ 1.4 સેમી છે. હવે દરેક ટપકાની આગળની ઊંચાઈ સેમીમાં જુઓ અને કોષ્ટકમાંથી તપાસો કે ટપકા યોગ્ય સ્થાને કરેલ છે કે નહીં. હવે જો સૌપ્રથમ તમારે આ કોષ્ટક જોવાનું છે જેમાં દિવસ આપ્યા છે અને એની સામે છોડની ઊંચાઈ કેટલી છે સેન્ટીમીટરમાં એ દર્શાવ્યું છે. જેમ કે ચાર દિવસ પછી એની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર થઈ, ત્યારબાદ 8 દિવસ પછી 5.3 સેન્ટીમીટર થઈ, 12 દિવસ પછી 9.5 સેમી, 16 દિવસ પછી ઊંચાઈ થશે 10.2 સેન્ટીમીટર, અને 20 દિવસ થશે છોડને એટલે એની ઊંચાઈ થઈ જશે 10.9 સેન્ટીમીટર, એટલે કે અહીં ઊંચાઈ છે વધતી જાય છે. જેમ દિવસોની સંખ્યા વધે એમ ઊંચાઈ વધે છે. હવે આ કોષ્ટકમાં જે રીતે દિવસોની સામેની ઊંચાઈ લખી છે એ આપણે અહીં આ જે આલેખ આપ્યો છે એમાં જોતું જવાનું છે. તો
तो अहीं तमे जोई शको छो के एक्स अक्ष अने वाय अक्ष दर्शावी छे। हवे अहीं वाय अक्ष पर तमे जोई शको छो के छोड़नी ऊंचाई सेंटीमीटर में दर्शावी छे। तमे स्केल जेवुं एटले के फूटपट्टी जेवुं तमने लागे छे, जेमां 1 2 3 4 5 6 7 8 9 10 11 12 एम अंक आपेला छे। हवे तमे जेम फूटपट्टी में जुओ छो ते ज रीते 1 થી 2 અંકની વચ્ચે એટલે કે 0 થી 1, 1 થી 2 એ રીતે 0 થી 1ની વચ્ચે 10 કાપા જોવા મળે છે, જેને આપણે મિલીમીટર કહીએ છીએ। એ જ રીતે 1 થી 2 તો એની વચ્ચે પણ 10 કાપા જોવા મળશે, જેને આપણે મિલીમીટર કહીએ છીએ। તો આ રીતે આપણે ચેક કરતું જવાનું છે। તો જો પહેલું લાલ ટપકું છે 0 ઉપર છે, ત્યારબાદ બીજું જે લાલ ટપકું છે એ તમને તમે દિવસોમાં જોશો એટલે કે એક્સ અક્ષ ઉપર જોશો તો 4 એટલે કે 4 દિવસે, અને કેની સામે તો જો તમે વાય અક્ષ પર જોશો તો એ ટપકું તમને 1 અને 2ની વચ્ચે દેખાય છે। 1 અને 2 એટલે કે 1 પછી 4 કાપા છે એની પછી કરેલું છે, તો કે 4 જે દિવસો છે એમાં જે 4 છે એ લાઇનમાં, અને તમે જે વાય અક્ષ છે એમાં જોશો તો તમને દેખાશે કે 1 અને એની પછી 4 કાપા ત્યાં કરેલું છે, એટલે કે 1.4 સેન્ટીમીટર જે છોડની ઊંચાઈ દર્શાવે છે। ત્યારબાદ 8 દિવસ પછી, તો જો 8 જે 4 પછી 8 લખ્યા છે એ લાઇનમાં તમે ઉપર જોશો તો તમને પાછું લાલ ટપકું દેખાશે। તો આ લાલ ટપકું છે એની બરાબર તમે સામે જોશો તો છોડની જે ઊંચાઈ છે સેન્ટીમીટરમાં લખી છે એમાં કઈ કેટલા સેન્ટીમીટર દર્શાવે છે, તો કે 5.3, 5 પછી 3 કાપા ત્યાં આપણે લાલ ટપકું દર્શાવ્યું છે। ત્યારબાદ આપણે જોઈએ 12 દિવસ પછી, તો જો 12 દિવસની સીધી લાઇનમાં ઉપર જોશો તો ટપકું તમને ખૂબ ઊંચું જોવા મળે છે। ક્યાં છે? તો કે 9.5 સેમી એ 9 અને 10ની બરાબર વચ્ચે દર્શાવ્યું છે, જો તમે જોઈ શકો છો। ત્યારબાદ 16 દિવસે, તો કે 16 દિવસમાં તમે ટપકું જુઓ તો એ જ લાઇનમાં સીધું ઉપર, અને કેટલું દર્શાવે છે? તો કે ઊંચાઈ એની સેન્ટીમીટરમાં દર્શાવે છે 10.2 સેન્ટીમીટર, એટલે કે 10 અને પછી 2 કાપા એટલી ઊંચાઈ આપણે ટપકું મૂકેલું છે। ત્યારબાદ 20 દિવસ પછી, તો કે 20 દિવસ પછી એટલે કે છેલ્લું જે આપણે સ્તંભ એટલે કે ઊંચાઈ જોઈએ છે, દિવસોમાં જ્યાં 20 લખ્યું છે ત્યાંથી સીધું ઉપર જોતાં આપણે જોઈ શકીએ છીએ કે 10.9 એટલે કે 11ની એકદમ નજીક છે ત્યાં આપણે ટપકું બનાવ્યું છે, અને આપણે એટલી ઊંચાઈ છે એ છોડની થઈ એમ આપણે આ લેખમાં દર્શાવીએ છીએ। તો આ રીતે જો આલેખ બનાવવામાં આવે તો આપણે આસાનીથી આલેખને જોઈને કહી શકીએ કે 4 દિવસે છોડની ઊંચાઈ કેટલી થઈ, 8 દિવસે કેટલી થઈ, 12 દિવસે કેટલી વધી, 16 દિવસે કેટલી વધી અને 20 દિવસે છોડની ઊંચાઈ કેટલી વધી, એ આ રીતના આલેખ પરથી આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ। હવે આ આલેખ પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, ચાલો આપણે જોઈએ। વૃદ્ધિ કોષ્ટક પરથી શોધી કાઢો। હવે પહેલો સવાલ છે કે કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં વધુમાં વધુ ફેરફાર જોવા મળે છે? તો જો જેમાં વધારે ગેપ જોવા મળે છે એટલે વધારે જગ્યા જોવા મળે છે, આ લેખમાં જોતા જ્યાં વધારે જગ્યા છે ત્યાં આપણને ખ્યાલ આવે કે ત્યાં જે છોડની ઊંચાઈ છે એમાં વધુ ફેરફાર થયો છે। તો જો 8 થી 12 દિવસનો જે ગાળો છે એની વચ્ચે તમને જે ફેરફાર છે ઊંચાઈનો એ વધારે જોવા મળશે, એટલે કે સ્તંભ વધારે ઊંચો વયો ગયો છે 8 થી 12 દિવસના ગાળામાં, એટલે આપણે ત્યાં ટીક કરીશું। ત્યારબાદ બીજો સવાલ છે કે 14મા દિવસે છોડની ઊંચાઈ કેટલી હશે, અનુમાન કરો। તો અહીં 12મો દિવસ છે 14માંથી નજીક છે, તો 12મા દિવસે હતી 9.5 અને ત્યારબાદ 16મા દિવસે હતી 10.2, તો આપણે એમ કહી શકીએ કે 9.5 અને 10.2ની વચ્ચે ક્યાંક 14મા દિવસે ઊંચાઈ છે હોવી જોઈએ। તો અહીં આપણને જો ઓપ્શન આપ્યા છે એ બી સી અને ડી, એમાંથી આપણે ઓપ્શન ચેક કરીએ તો 9.9 સેમી એ બંનેની વચ્ચે આપણને દર્શાવે છે, એટલે આપણે એમ કહી શકીએ કે 14મા દિવસે છોડની ઊંચાઈ હશે 9.9 સેન્ટીમીટર। ત્યારબાદ છેલ્લો સી સવાલ, શું છોડ હંમેશા વધતો જ રહેશે? 100મા દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે, અંદાજ લગાવો। તો કે ના, છોડ હંમેશા વધે નહીં, અમુક સમય પછી એની જે વધવા છોડની વૃદ્ધિ છે અટકી જશે, અને 100મા દિવસે છોડની ઊંચાઈ આશરે આપણે એમ કહી શકીએ કે 17 થી 18 સેન્ટીમીટર જેટલી હશે। તો આ રીતે આલેખ પરથી આપણે કોઈ પણ માહિતીને સરળતાથી મેળવી શકીએ છીએ, સમજી પણ શકીએ છીએ અને એનું અર્થઘટન પણ કરી શકીએ છીએ। આશા રાખું કે તમને આ આલેખ છે એ સમજાયો હશે, અને સ્માર્ટ ચાર્ટ્સ એટલે કે ચાર્ટ વિશે પણ માહિતી તમને સરસ રીતે આ ચેપ્ટરમાં મળી હશે। તો આ સાથે આપણું આ ચેપ્ટર છે, ચેપ્ટર 12 સ્માર્ટ ચાર્ટ્સ, એ અહીં પૂરું થાય છે। આના 2 વિડીયો મુકાયા છે અને બંનેનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી અને ચેપ્ટરને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો। આ ચેપ્ટરના જરૂરી જણાતા મુદ્દા તમારી નોટમાં સાથે સાથે લખતા જજો, અને જે કાંઈ પ્રવૃત્તિ આપી છે એ તમે કરવાનો પ્રયત્ન પણ કરજો।